મહીસાગર નદીમાંથી નાગરિકોને દૂષિત પાણી અપાયાના મામલે વિપક્ષી નેતા અમીબેન રાવત દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી. વડોદરા મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા અમીબેન રાવત દ્વારા મ્યુનિસિપલ કમિશનરને કરેલ રજૂઆતમાં જણાવ્યું હતું કે વડોદરા શહેરની જનતાને પાણીના વિવિધ સ્ત્રોત્ર જેવા કે આજવા, ખાનપુર, મહીસાગર વગેરેમાંથી પાણી આપવામાં આવે છે. આ પૈકીનો મહીસાગરમાં બનાવેલ રાયકા, ધોળકા, ફાજલપુર અને પોઈચામાંથી દરરોજનું 250 થી 300 ml પાણી લેવામાં આવે છે અને આ પાણી ઉત્તર અને પૂર્વ ઝોનના વિસ્તારોમાં આપવામાં આવી રહ્યું છે. લગભગ 6 થી 7 લાખ લોકો એટલે કે વડોદરાની કુલ વસ્તીના 25% લોકો આ પાણીનો વપરાશ કરે છે. છેલ્લા ઘણા દિવસથી આ પાણી પીળું, લીલું, દૂષિત પાણી આ સમગ્ર વિસ્તારમાં આપવામાં આવે છે અને જે માટે અમે તારીખ 4 અને 5 નવેમ્બરના રોજ પત્ર લખી આપશ્રીને જાણ કરેલ છે. અમે આ સ્થળોની મુલાકાત લીધી અને જાણ્યું તો ખરેખર નદીનું પાણી દૂષિત છે, એટલે એમ કહી શકાય કે નદી પણ દૂષિત થઈ ગઈ છે. પાણી પુરવઠાના મુખ્ય અધિકારી દ્વારા જાણવા મળ્યું કે જીપીસીબીના પાણીના સેમ્પલ ટેસ્ટિંગ માટે લેવામાં આવ્યા છે અને જીપીસીબીના રિજનલ ઓફિસર એમઆર મહેડા સાથે વાત કરતાં મને જણાવ્યું કે પાણીના ભૌતિક રસાયણના પરિણામો બરાબર છે અને કદાચ વનસ્પતિના કારણે પાણી કલરવાળું આવતું હશે. તેમણે વધુમાં જણાવ્યું કે તારીખ 6/11/2023ના રોજ એટલે કે આજે વિગતવાર રિપોર્ટ આવવાનો છે. આજરોજ શ્રી અમૃતભાઈ મકવાણા પાણી પુરવઠા સાથે વાત કરતા તેમણે મને જણાવ્યું હતું કે પાણીની ક્વોલિટી અને કલરમાં સુધારો થયો છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પાણી સુધારા માટે પગલાં લીધા સિવાય પાણીની ગુણવત્તા અને કલરમાં કેવી રીતે સુધારો આવ્યો? ત્યારે એ વાત અહીં સાબિત થાય છે કે કેમિકલ દૂષિત પાણી જે નદીમાં છોડવામાં આવતું હતું તે વર્તમાનપત્રોના સમાચાર આવવાના કારણે અને અમારી રજૂઆતના કારણે તેમણે છોડવાનું બંધ કર્યું અને તેથી પાણીની ગુણવત્તામાં સુધારો થયો. રાતોરાત પાણીની ગુણવત્તામાં થતો સુધારો એટલે પાણી દૂષિત કરવાનું ષડયંત્ર વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે અને જીપીસીબીના રિપોર્ટમાં શંકા ઉપજાવે તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. April 2022માં કોંગ્રેસ પક્ષ દ્વારા ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી રચના કરવામાં આવી હતી અને પાદરાથી નંદેસરી સુધીના ભૂગર્ભજળની તપાસ કરી હતી. આ પાણી કેમિકલ દૂષિત પાણી જેનો કલર પીળો અને લાલ હતો તે ઉજાગર કર્યો હતો અને આ બાબતની અમોએ સામાન્ય સભામાં પણ રજૂઆત કરી હતી કે મહીસાગરનું પાણી દૂષિત થઈ રહ્યું છે અને આપણા ફ્રેન્ચ વેલમાં પણ દૂષિત પાણી આવશે જે લોકોના આરોગ્ય સાથે ચીડા થશે, કેન્સર જેવા રોગો પણ વધશે. અમારા અભ્યાસ મુજબ પાદરા ક્ષેત્રના કેટલાક ગામોમાં ચામડીના કેન્સર અને ચામડીના રોગો આ દૂષિત પાણીના લીધે થવા લાગ્યા છે, જે એક લાલ બત્તી સમાન ગણી શકાય. અમને જણાવવામાં આવ્યું કે સાવલી GIDCના ઉદ્યોગો રિવર્સ બોરિંગ કરીને પાણી જમીનમાં છોડી રહ્યા છે અને તેની સીધી અસર ફ્રેન્ચવેલ ઉપર આવી રહી છે. ઉપરવાસના કળાના ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડવું જોઈએ જેનાથી પાણીની ગુણવત્તામાં સુધારો આવી શકે. સાથે સાથે હું એ પણ માંગણી કરું છું કે કેન્દ્ર સરકારની એજન્સી મારફતે આ નદીનું પાણી લઈને વિવિધ પેરામીટર બાબતે આ પાણી નિષ્પક્ષ તપાસ થવી જોઈએ, તેનો આવેલો રિપોર્ટ જાહેર કરવો જોઈએ. કારણ કે વડોદરાની જનતાને આ રિપોર્ટ જાણવાનો અધિકાર છે અને જો કોઈ ઉદ્યોગવાળા કેમિકલ મહીસાગર નદીમાં છોડતા હોય અને સરકારી કોઈ પણ એજન્સી ખોટો રિપોર્ટ આપતી હોય તો આ બંને સામે ગુનો દાખલ કરીને તેની સામે કડકમાં કડક પગલાં પણ લેવા જોઈએ. છેલ્લા 10-11 દિવસથી શહેરમાં દૂષિત પાણી આવતું હતું. 3-4 દિવસથી તો અમને ફરિયાદો મળતી હતી. પાણી મહીસાગર નદીનું ખરાબ થયું હતું, પીળા કલરનું થયું હતું. GPCBએ સેમ્પલ લીધા, પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં કોર્પોરેશને પોતે બી સેમ્પલ લીધા. હજી સુધી ઓફિશિયલી એના રિપોર્ટ્સ આવ્યા નથી. એ પહેલાં કોર્પોરેશને જાહેરાત બી કરી દીધી કે પાણી પીવા લાયક છે દેખીતી રીતે. ગઈકાલે જ્યારે રિજનલ ઓફિસર GPCB સાથે ચર્ચા કરી તો કહ્યું દેખીતી રીતે એમાં કોઈ કેમિકલ કન્ટામિનેશન નથી ને મોસ્ટ પ્રોબેબલી બાયોલોજિકલ કન્ટામિનેશન છે. આજે સવારે કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર એવું કહે છે કે પાણીમાં સુધારો છે. ઇન દેટ કેસ ઉપરથી કોઈ પાણી છોડવામાં નથી આવ્યું. બાયોલોજિકલ કન્ટામિનેશન હોય તો કઈ રીતના અચાનક પાણીની ક્વોલિટી સુધરી જાય? એટલે ચોક્કસ પાણીમાં કેમિકલ કન્ટામિનેશન છે. જે ઓવાપો થવાથી જે ઇન્ડસ્ટ્રી ડમ્પ કરતી હતી કેમિકલ્સ, એ કેમિકલ્સ ડમ્પ કરવાનું બંધ થયું છે. ત્યારે શંકાના ઘેરામાં ફરી પોલ્યુશન કંટ્રોલ બોર્ડ થાય છે ને એમ બી પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિઝલ્ટ્સ પર અમને ભરોસો એટલે નથી કે આજુબાજુની તમામ ઇન્ડસ્ટ્રીનું જે લોકો મોનિટર કરતા હોય એ જ લોકો જો કેમિકલ કન્ટામિનેશન બતાવે તો આક્ષેપ એમના પર જ થતો હોય છે. એવા સંજોગમાં અમે માંગણી કરી છે કે તટસ્થ તપાસ ઇન્ડિપેન્ડન્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી કોઈ એજન્સી દ્વારા થવી જોઈએ અને રિપોર્ટ્સ જાહેર કરવા જોઈએ. કારણ કે જો આમાં હવે તો પુરવાર થઈ ગયું એવું જ લાગે છે કે કેમિકલ કન્ટામિનેશન છે,
ઇન દેટ કેસ જો આ ગંદું કેમિકલવાળું પાણી લોકોને આપશું, અનટ્રીટેડ આપીશું, તો લાખો લોકોના શ્વાસ સાથે ચેડા થશે, લોકો મોતના મુખમાં જાય, કેન્સર જેવા ભયાનક રોગ થાય, સ્કિન ડિઝીઝ થાય. આ તમામમાંથી મુક્તિ મળે તે જરૂરી છે, એટલે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું કહ્યું છે, સાથે સાથે સેમ્પલિંગ કરવાનું કીધું છે, અને નદીમાં મિનિમમ ફ્લો મેન્ટેન થાય, ઉપરમાં જે ડેમ છે કડાનામાં ત્યાંથી એટલું પાણી છોડવામાં આવે કે નદી પોતાની સેલ્ફ ક્લિન્ઝિંગ મિકેનિઝમ પૂરી કરી શકે અને પાણી ચોખ્ખું રહે. આ તમામ રજૂઆતો આજે મ્યુનિસિપલ કમિશનરશ્રીનું ધ્યાન દોરીને અમે કરી છે. પાણી દૂષિત છે એટલે ઓછું આપવું એમાં કંઈ લોજિક નથી. માણસ જે પાણી પીવાનું છે એ પાણી તો પીવાનું જ છે, એટલે ઓછું આપવાથી કંઈ દૂષિત પાણીના સમસ્યામાંથી નીકળી શકો એ તો શક્યતા નથી. કારણ કે ત્રણ જે વેલ છે એના પર ટ્રીટમેન્ટ પ્લાન્ટ જ નથી, એટલે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ત્યાં થાય અને ચોખ્ખું પાણી આવી શકાય એવી કોઈ કોર્પોરેશન પાસે બી પ્લાન નથી. ઇન દેટ કેસ આ તહેવારના દિવસોમાં ઓછું પાણી આપવું, ગંદુ પાણી આપવું, લોકોને આ રીતે હેરાન કરવા, આ કોર્પોરેશનની જે દયનીય પરિસ્થિતિ છે. અમે અવારનવાર છેલ્લા 6 વર્ષમાં ધ્યાન પર દોર્યું છે કે આખું ચોમાસું રાયકા, દોડકા, પોઈચા તમામ ફ્રેન્ચ વેલ્સમાંથી દોડું પાણી આવે છે. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની માંગણી કરી. જો રાઈટ ટાઈમે ટ્રીટમેન્ટ પ્લાન્ટ બન્યા હોત તો આજે આ પરિસ્થિતિનો સામનો કોર્પોરેશન કરી શક્યું હોત, પણ અવારનવાર કરાતી રજૂઆતોને ઘોડીને પી જવામાં આવે છે. ફક્ત દેખીતી રીતે જે રસ્તા બ્રિજ દેખાય તેવા જ કામ કરવામાં શાસક પક્ષને ઇન્ટરેસ્ટ છે. જે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી એટલે કે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, એ બધાની ઇમ્પોર્ટન્સ એટલી નથી, કારણ કે જાહેરમાં એ કામો દેખાતા નથી, પણ લોકોના શ્વાસ સાથે આ સીધો સંબંધ રાખે છે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.